નમસ્કાર મિત્રો, ધોરણ 5 વિષય ગણિત એકમ 1 રાષ્ટ્રીય ફળ કેરી ભાગ 2 માં આપનું સ્વાગત છે. અહીંયા કેરી વિશે થોડીક રસપ્રદ માહિતી આપેલી છે, આપણે સમજીએ. શું તમે જાણો છો, ભારત એક વર્ષમાં અંદાજિત, હવે આ સંખ્યાને ગણવા માટે પ્રયત્ન કરો, એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ અને કરોડ, એટલે કે 1 કરોડ અને 60 લાખ ટન. 1 કરોડ અને 60 લાખ ટન. હવે ટન એટલે શું? તો કે 1 ટન બરાબર 1000 કિલોગ્રામ કેરીનું ઉત્પાદન કરે છે. એટલે આ જે ટનમાં આપેલું છે 1 કરોડ અને 60 લાખ, એમાં 1000 ઉમેરી દો. હવે આ જે બહેની સંખ્યા આટલા કિલોગ્રામ કેરીનું ઉત્પાદન કરે છે. ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો? સૌથી મોટી કેરી 3 કિલોગ્રામ અને 435 ગ્રામ, એટલે કે 3.435 કિલોગ્રામની ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી, જે કેરીની લંબાઈમાં 30.48 સેન્ટીમીટર, એટલે કે 12 ઇંચ, પરિઘમાં 49.53 સેન્ટીમીટર, એટલે કે 19.5 ઇંચ, અને પહોળાઈમાં 17.78 સેન્ટીમીટર, એટલે કે 7 ઇંચ હતી. જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. તમે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાત ચિત્રો બનાવો. જ્યારે તમે બજારમાં કેરી ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાત જોઈને મૂંઝાશો નહીં. નીચેની જાતની કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે તેની ખરીદી કરી તેનો આનંદ માણજો. હવે આ કેરીને પણ જુદા જુદા આકારના કાર્ડ પેપર પર દોરો. જો આ કેરી છે, હાફૂસ કેરી છે, આ કેસર કેરી છે, આ તોતાપુરી છે, આ લંગડો છે, આ દશેરી છે, આ બદામ કેરી છે, આંબાવાડી અને તેનો ખેડૂત. તમારામાંથી કેટલાય આંબાવાડી જોઈ છે, તે તમે ક્યાં જોઈ છે, તે ટીવી ઉપર કે વાસ્તવમાં જોઈ છે? શું આંબા ખૂબ ઊંચા ને મજબૂત હોય કે નીચા ને નબળા હોય તે શોધી કાઢો. તમને ઝાડ ઉપર ચડતા આવડે છે? તમને ઊંચા ઝાડ પર ચડતા ડર લાગે છે? આ બધી બાબતે વિચારવાનું છે. હવે આંખો બંધ કરો અને કલ્પના કરો કે તમે એક મોટા આંબા નીચે ઊભા છો. તો આંબો કેટલો ઊંચો હોઈ શકે તમે વિચારી શકો? તો આંબો છે એ 20 ફૂટ જેટલો ઊંચો હોઈ શકે. કલ્પના કરો કે તમે ખેડૂત સાથે કોઈ આંબાવાડીમાં આવ્યા છો. મંદ મંદ વાયરામાં પાંદડા અવાજ કરી રહ્યા છે. આંબા ઉપરથી કુહુ કુહુ કુહુનો અવાજ આવી રહ્યો છે. આંબાની કેરી પણ પવનથી ડાળી પર હિંચકા ખાઈ રહી છે. ખેડૂત સવારે અંધારામાં પોતાનું કામ શરૂ કરી દે છે. કેટલાક ખેડૂતો બળદગાડું લઈ અને પોતાની વાડીએ જતા હોય છે.
જ્યારે સખત પવન ફૂંકાતો હોય ત્યારે કેરીની ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીનો સમય હોય છે. બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. આ બળદગાડું અંદાજે એક કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે. તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? અહીંયા આપણને એક પ્રશ્ન પૂછેલો છે કે 4 કિલોમીટર અંતર બરાબર 1 કલાક, તો 10 કિલોમીટર અંતર કાપવાનું છે એટલે 10 કિલોમીટર અંતર બરાબર કેટલો સમય? હવે અહીંયા 10 કિલોમીટર ગુણ્યા 1 કલાક ના છેદમાં 4 કિલોમીટર, અહીંયા 2 2 4 અને 2 5 10. હવે આનો ભાગાકાર કરો, 5 ભાગ્યા 2 એટલે 2 2 4, 1 વધશે, દશાંશ ચિહ્ન મૂકી અને 0 ઉતારો, 2 5 10, એટલે કે 2.5 કલાક લાગે. હવે જો પોઈન્ટ પછી 5 છે એટલે અડધો કલાક થયો. અડધો કલાક એટલે કે 2 કલાક અને 30 મિનિટ, આટલો સમય લાગે. અનુમાન કરો, તમે ઝડપી ચાલીને 1 કલાકમાં કેટલું અંતર કાપી શકો છો? અહીંયા બીજો પ્રશ્ન છે. તો આપણે 1 કલાકમાં ઝડપથી ચાલીને 4 થી 5 કિલોમીટર અંતર કાપી શકાય. મુસાફરી દરમિયાન પવનને આપણે અનુભવી શકીએ છીએ અને સૂર્યને આપણી સાથે આવતો જોઈ શકીએ છીએ. જો દિશાનું ભાન ન રહે તો સૂર્યને જોઈ આપણે દિશા નક્કી કરી શકીએ છીએ, બરાબર ને? શોધી કાઢો કે સૂર્ય જુઓ અને તેને ઉગવાની દિશા નક્કી કરો. તમે ગમે ત્યાં હો, તમારી પૂર્વ દિશામાં કઈ કઈ રસપ્રદ વસ્તુઓ છે અને તમારી પશ્ચિમ તરફ રહેલી 2 વસ્તુઓના નામ લખો. જો પહેલો પ્રશ્ન છે કે પૂર્વ દિશામાં શું શું હોય, તો પૂર્વ દિશામાં સૂર્ય હોય, આકાશ હોય, પછી પક્ષીઓ હોય, પછી ગુજરાતના આપણે રહીએ છીએ અને ગુજરાતના પશ્ચિમ બાજુ દરિયો, વહાણ, આ આપણી પશ્ચિમ બાજુ રહેલ છે. ત્યાર પછી આવે છે કે વાહ કેટલી કેરીઓ. ખેડૂતો એવા આંબાની કલમ પસંદ કરે છે કે જેમાં વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓને આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. અલગ અલગ પ્રકારના વાહનો જુઓ. વેચાણ માટે તૈયાર થયેલ કેરીઓને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટ યાર્ડ સુધી અથવા તો બજાર સુધી પહોંચાડવાની છે. ઝડપથી પહોંચાડવા નાના મોટા વાહનો ઉપયોગમાં લેવાય છે. ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે, તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે?
આપણને પેલો પ્રશ્ન પૂછ્યો છે, જો અહીં આપણે એનો જવાબ લખીએ કે એક કલાક બરાબર 20 કિલોમીટર, તો 3 કલાક બરાબર કેટલું? એટલે કે 3 × 20 બરાબર 60 કિલોમીટર થશે. હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે એમાં કે 85 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? તો અહીંયા 20 કિલોમીટર બરાબર 1 કલાક, તો 85 કિલોમીટર બરાબર કેટલો? એટલે 85 × 1/20 ભાગાકાર કરો, 85/20, 20 × 4 = 80, 5 ઉતાર્યા, દશાંશ ચિહ્નો સાથે ભાગાકાર આગળ વધારો, 20 × 2 = 40, 1 × 10 ફરીથી 1 શૂન્ય ઉતારો, 20 × 5 = 100. એટલે કે 4.25 કલાક. હવે જો અહીંયા 0.25 એટલે 1 કલાકનો ચોથો ભાગ, એટલે કે 4 કલાક અને 15 મિનિટ આટલો સમય લાગે. અહીં વાહનોના રેખાચિત્રો દોરેલા છે, તમે જોઈ શકશો આ બળદગાડું ટ્રક છે, આ નાનો ટ્રક છે, ટ્રેક્ટર છે, તો આવા તમારે રેખાચિત્રો દોરવાના છે. પરંતુ હમણાં કેરી ઉત્પાદકો ખૂબ ખુશ છે, કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને ત્યારબાદ હવાઈ જહાજના માધ્યમથી થાય છે. આપણા પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે, જેનાથી જમીન ખરાબ અને બિન ઉપજાઉ બને છે. વળી કાચી કેરીને ઝડપથી પકવવા માટે હાનિકારક રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. હાલમાં ઘણા ખેડૂતો રાસાયણિક દવાઓનો ઉપયોગ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિથી કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે. ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ સૂકું ઘાસ, શણના કોથળા, ડુંગળી, કાગળ કે અનાજની વચ્ચે કેરી રાખી મૂકીને પકવે છે અને ખાય છે. સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાત અસ્તિત્વમાં છે. પહેલા મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીઓમાં 2-4 આંબા જોવા મળતા. હાલમાં માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે. દેશી આંબા મૃતપ્રાય અવસ્થામાં આવી ગયા છે. જો આંબા બચશે જ નહીં તો કોયલના ટહુકા ક્યાં સાંભળીશું? આપણા દાદાની જેમ આંબા પર ચડી કેરીનો આનંદ કેમ લૂંટીશું? આંબાવાડીની મજા કેમ માણીશું? વિચારો. આંબા અને કેરીઓ પર વધી રહેલ સંકટો ઉપર એક અહેવાલ લખો.
હવે અહીંયા આપણે આપેલું છે કે કયું વાહન કેટલી કેરી લાવે. લાકડાનું બળદ ગાડું છે એ લગભગ 200 કિલોગ્રામ કેરી ઉપાડીને લાવી શકે છે, પરંતુ બીજા પ્રકારના વાહનો કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ વધુ કેરી કે કેરીના બોક્સ લાવી શકે છે. કોષ્ટકમાં દરેક પ્રકારના વાહનની ઝડપ દર્શાવેલી છે, જેથી ખબર પડે કે દરેક વાહન 1 કલાકમાં કેટલું અંતર કાપી શકે. અહીંયા આ કોષ્ટક આપેલું છે કે ભાઈ બળદ ગાડું છે એ 1 ફેરામાં 200 કિલોગ્રામ કેરી લાવે અને વાહન એ 1 કલાકમાં 4 કિલોમીટર ચાલે. છકડો રિક્ષા છે એ 1 ફેરામાં 600 કિલોગ્રામ કેરી લાવે અને એ 12 કિલોમીટર 1 કલાકમાં ચાલે. ટ્રેક્ટર છે 1 ફેરામાં 800 કિલોગ્રામ કેરી લાવે અને 1 કલાકમાં 20 કિલોમીટર ચાલે. અને ટ્રક છે એ 6000 કિલો કેરી લાવે અને 1 કલાકમાં 44 કિલોમીટર ચાલે. હવે અહીંયા આપણને અમુક પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપણે શોધવાના છે. પહેલો પ્રશ્ન છે કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. જો આ દરેકને 7 સાથે ગુણવા પડશે, એટલે અહીંયા 200 × 7 કરો અને ગુણાકાર કરો, 7 × 2 = 14. 1400 કિલો કેરી બળદ ગાડું લાવે. પછી આને 7 સાથે ગુણાકાર કરો એટલે 4200 આવશે. 7 × 6 = 42, એટલે કે 4200 કિલો કેરી લાવે. આને 7 સાથે ગુણો, 7 × 8 = 56, 5600 કિલો કેરી ટ્રેક્ટર લાવે 7 ફેરામાં અને ટ્રક છે એ 42000 કિલો કેરી લાવે. હવે આપણને બીજો પ્રશ્ન પૂછ્યો છે કે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે. હવે જો ટ્રેક્ટર છે એ 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. ટ્રેક્ટર બરાબર 1 કલાક 20 કિલોમીટર અંતર કાપે, તો 6 કલાક બરાબર કેટલું? એટલે કે 6 કલાક × 20 કિલોમીટર છેદમાં 1 કલાક, એટલે કે 120 કિલોમીટર અંતર કાપશે. ત્યાર પછી છે કે છકડો રિક્ષાને 60 કિલોમીટર અંતર કાપવામાં કેટલો સમય લેશે. હવે જો છકડો રિક્ષા છે એ 12 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક લે છે, તો 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે એ શોધવાનું છે. તો અહીંયા 60 × 1 = 12, એટલે કે 12 × 5 = 60, એટલે 5 કલાક લેશે. આ રીતે આ ગણી શકાય છે. ધોરણ 4ના ગણિતના પુસ્તકમાં સંખ્યા લાખ વિશે સાંભળ્યું હતું, જે 100000 બરાબર છે. તમે જાણ્યું હતું આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા છે જ્યાં ઈંટો બનાવવામાં આવે છે. આ સિવાય તમે લાખ વિશે ક્યાંય સાંભળ્યું છે? તો લાખનો ઉલ્લેખ ક્યાં થતો હોય છે?
તો જો રૂપિયાની વાત આવે તો એમાં લાખનો ઉપયોગ થતો હોય, પછી વસ્તી, પછી વાહનોની સંખ્યા, આ બધામાં લાખનો ઉપયોગ થતો હોય. હવે 1000 ને સંખ્યામાં લખો. જો અહીંયા આપણે લખીએ પેલા 1000 આ સંખ્યામાં લખ્યા. હવે 100000 ને સંખ્યામાં લખો. જો આ 100 અને 1000, આ 100000 એની સંખ્યામાં લખવાના છે. એટલે આ રીતે લખાય. તો આ 100000 એટલે જો એકમ, દશક, સો, હજાર, 10000 અને લાખ, એટલે કે 100000 કહેવાય. હવે આની અંદર શૂન્ય કેટલા છે 100000માં? 1, 2, 3, 4 અને 5 શૂન્ય છે. કેટલા શૂન્ય છે? 5 શૂન્ય છે. આપના વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 200000 વાહનો હોય અને તેમાંથી અડધા તો ટ્રક જ હોય, તો તે ટ્રકની સંખ્યા કેટલી હશે? જો પહેલાં તો 200000 આપણે લખવાના છે, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે લાખમાં 5 શૂન્ય હોય, તો અહીંયા 2 પછી 5 શૂન્ય મૂકો, એટલે આ 200000 થયા. જો તમે ગણી લો, એકમ, દશક, સો, હજાર, 10000 ને લાખ. હવે આના અડધા, તો આ 200000 છે એને ભાગ્યા 2 કરો એટલે 100000 આવે. તો આ 100000 છે એ ટ્રક હોય. ક્યાં વાહન હોય છે? ટ્રક હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટરની સંખ્યા કેટલા હજાર થાય? ચાલો પ્રયત્ન કરો. જો 200000ના ચોથો ભાગ એને ભાગ્યા 4 બરાબર ભાગાકાર કરશો એટલે 50000 આવશે. તો 50000 ટ્રેક્ટર થશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાષ્ટ્રીય ફળ કેરી એકમનો બીજો ભાગ પૂર્ણ થાય છે. વધુ વિગતો આપણે ભાગ 3માં જોઈશું. આશા રાખું છું કે આપને વિડિયો પસંદ આવ્યો હશે. તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં, અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં ભાગ 3 સાથે. આભાર.